નમસ્તે, હું રાજવૈદ્ય દિનેશચંદ્ર હરનારાયણભાઈ પંડ્યા, નિરોપંચ આયુર્વેદ હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, 19B ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર, સેક્ટર 21, ગાંધીનગર, ગુજરાત. મારી બાજુમાં મિસ્ટર હાર્દ અમિત સરધારા બેઠા છે અને એ 23 વર્ષના છે, અમદાવાદ રહે છે. એમને જુલાઈ 2022માં ગુલિયન બેર સિન્ડ્રોમ ડેવલપ થયો અને એમને ટોટલ 62 દિવસ હોસ્પિટલમાં રાખવા પડ્યા. આ 62 દિવસમાંથી 48 દિવસ તો એ વેન્ટિલેટરના સપોર્ટ ઉપર હતા, 7 દિવસ એમને ઓક્સિજન ઉપર રાખવા પડ્યા એ પછી, અને 7 દિવસ એમને સુપરવાઇઝ કરીને પછી રજા આપવામાં આવી. અમદાવાદની 2 રેપ્યુટેડ હોસ્પિટલમાં એમને દાખલ કરેલા અને એ પછી એ એમને સારું લાગતા જે તે વખતે એમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજથી અંદાજિત 1.5 મહિના પહેલા એ મારા ત્યાં સારવાર માટે આવ્યા, ઓરલ સારવાર પણ શરૂ કરી અને પંચકર્મ રેકમેન્ડ કર્યું. પંચકર્મમાં ચેતાતંત્રને લગતા રોગોમાં અદ્ભુત પરિણામ આવે છે એવું મારો 24-25 વર્ષનો અનુભવ છે, પર્ટિક્યુલરલી ન્યુરોલોજીમાં. ત્યારે મેં એમને જે પંચકર્મ રેકમેન્ડ કર્યું એમણે એ શરૂ કર્યું અને આજે એ પંચકર્મ આજે પૂરું થાય છે. હવે એના પછી અમે 90 દિવસ પછી ફરીથી એમને પંચકર્મ શરૂ કરીશું. પરંતુ એ જ્યારે મારા ત્યાં આવ્યા, આ હોસ્પિટલમાં આવ્યા, ત્યારે એ ચાલી શકતા નહોતા, એમને બેલેન્સ નહોતું રહેતું, ખુલ્લી આંખે પણ અને બંધ આંખે પણ, અને એમને ચાલવા માટે પણ સ્પ્લિન્ટની જરૂર પડતી હતી. એ જાતે નીચે બેસી નહોતા શકતા, જાતે ઊભા નહોતા થઈ શકતા. આ સારવાર પછી એમની પગમાં મૂવમેન્ટમાં ઘણો ચેન્જ આવ્યો છે, હવે સ્પ્લિન્ટની જરૂર નથી રહેતી, બેલેન્સ ખુલ્લી આંખે પણ રહે છે અને બંધ આંખે પણ બેલેન્સ રહે છે, જાતે ઊભા રહી શકે છે, પોતાના પોતે જાતે ડ્રાઈવ પણ કરી શકે છે, કાર પણ ડ્રાઈવ કરી શકે છે. એટલે જે અશક્ય લાગતું હતું એ રિકવરી અત્યારે એમનામાં જોવા મળી છે. હું એ દાવો બિલકુલ નથી કરતો કે મેં એમને 100% ટ્રીટ કર્યા છે અથવા તો 100% એમને નોર્મલ કરી દીધા છે, પરંતુ હું એવું જરૂર કહીશ કે એ જે 45 દિવસ પહેલાં જે તકલીફો લઈને આવ્યા હતા એમાં 60-70% ઇમ્પ્રુવમેન્ટ એ પોતે અનુભવી રહ્યા છે. તો આ જ વસ્તુ આપણે હાર્દને કહીએ કે તું આ તને જે તકલીફો હતી મારી સારવાર પહેલાં એ અને તારું બિગિનિંગ જે થયું હતું, GBS જેમણે ડાયગ્નોસિસ કર્યું હતું, એ બધી ડિટેલ, રોગની શરૂઆત 2022થી માંડીને અત્યાર સુધીની એ વિગતો તું કેમેરા સામે જોઈને આપ. તારો પરિચય આપ, તારો કોન્ટેક્ટ નંબર આપ. મારું નામ હાર્દ અમિત સરધારા છે, હું 23 વર્ષનો છું, અમદાવાદમાં રહું છું અને મારો કોન્ટેક્ટ નંબર 9825182609 છે. મને જુલાઈ 2022માં GBS થયું હતું, શનિવારની રાત હતી, મને હજી બી યાદ છે. અને એ દિવસે હું બહાર ગયો હતો અને પછી પાછો આવ્યો ત્યારે મને છે ને થોડુંક લોઅર બેકની અંદર ઇશ્યુઝ થવા માંડ્યા હતા. એના લીધે હું મારા ફેમિલી ફિઝિશિયન ડૉક્ટર હાર્દિક શાહને મળવા ગયો હતો. એમને ડાયગ્નોઝ કર્યું અને એમને કીધું કે ચિકનગુનિયા હોઈ શકે. એના પછી મને સેટરડે નાઇટ જ હું વોશરૂમ જવા માટે મારા બેડરૂમથી ઉભો થયો ત્યારે જ હું પડી ગયો, મારું લોઅર લિમ્બ કામ નહોતું કરતું. એના પછી જેમ સરે કીધું એ જ રીતના હું 62 ડેઝ રહ્યો છું હોસ્પિટલની અંદર વિથ વેન્ટિલેટર અને પછી ઘરે આવ્યો હતો, અને ત્યારે બી મારી મૂવમેન્ટ એટલી હતી નહીં. એના પછી મારે 8 મહિનાથી 9 મહિનાની અંદર મારે મૂવમેન્ટ થઈ ગઈ, ઓલમોસ્ટ બધી ચાલુ. પછી મારે બેલેન્સનો પ્રોબ્લેમ રહેતો હતો, આંખ બંધ કરીને ઊભું નહોતું રહેવાતું, ના મારાથી પ્રોપર ચાલી શકાતું નહોતું કારણ કે મારા એન્કલમાં પ્રોબ્લેમ હતો અને લોઅર લિમ્બના વીકનેસ હતી એના લીધે. એના પછી મેં સરની સાથે કન્સલ્ટ કર્યું, સ્પ્લિન્ટ લેવી પડતી હતી કે નહોતી લેવી, સ્પ્લિન્ટ લેવી પડતી હતી એ ટાઈમે, પહેરવા માટે સપોર્ટ રાખવા પડતા હતા એ ટાઈમે. પછી સરની સાથે અહીંયા આવીને કોન્ટેક્ટ કર્યો અને એમની જોડે કન્સલ્ટેશન લીધું. એમને પછી મને ઓરલ મેડિસિન ચાલુ કરી અને આફ્ટર દેટ મને પંચકર્મનું એમણે કીધું.
એના પછી પંચકર્મ મેં સ્ટાર્ટ કર્યું. બધી જ પ્રોસીજર અંડર સુપરવિઝન ડોક્ટર વિનાયક પંડ્યાની અંદર થઈ છે અને એમને જેટલી બી વસ્તુ કરી છે બધી જ પરફેક્ટલી કરી છે. અને હું એમ કહી શકું કે મને અહીંયા એન્વાયરમેન્ટ હોસ્પિટલ જેવું નહીં બટ ઘર જેવું લાગ્યું અને ટ્રીટમેન્ટની અંદર બી કઈ જ કમી રાગી નથી એક બી વસ્તુની અંદર. બધી જ વસ્તુ એક્ઝેક્ટ ટાઈમે હોતી હતી અને એના પછી બી જેટલી બી વાર બેસાતું હતું ત્યારે બી ડોક્ટર વિનાયક મારી જોડે બેઠા હતા, મારી જોડે વાત બી કરતા હતા અને બધી જ રીતના મને સમજાવ્યો બી હતો. પછી આજે મારો છેલ્લો દિવસ પંચકર્મનો છે અને અત્યારે હું એમ કહી શકું કે મને 70% જેટલું તો અત્યારે મને સારવાર થઈ ચૂકી છે. આંખ બંધ કરીને બેલેન્સથી ઉભો રહું છું, આંખ ખુલ્લી રાખીને બી ઉભો રહી શકું છું, મારું બાઇક ડ્રાઈવ કરું છું, મારી કાર બી ડ્રાઈવ કરી શકું છું અને હવે સ્પ્લિન્ટ પહેરવાની જરૂર બી નથી હોતી અને હું હવે નીચે એકલો બેસીને ઉભો બી થઈ શકું છું. અને બધી જ વસ્તુઓ આ ડોક્ટર વિનાયકભાઈ ના લીધે થઈ છે, જેના ક્રેડિટ છે, બિલકુલ યોગ્ય છે. સારું પંચકર્મ કરવું એને એક્ઝિક્યુટ કરવું એ સૌથી મહત્વનું છે. હું ગમે તેટલું સારું રેકમેન્ડ કરું પણ જો એનું એક્ઝિક્યુશન નોર્મલ ના હોય અથવા તો ક્વોલિટી ના હોય તો પરિણામો નથી જ હોતા. એટલે હાર્દની એ વાત સાથે હું બિલકુલ સહમત છું. બેટા, આ વિડીયો છે એ અમે જનહિતના અનુસંધાને વિડીયો અમે નેટ ઉપર મૂકવા માંગીએ છીએ, તો એ માટે તારી અનુમતિ છે? હા જી, ડેફિનેટલી. અને કોઈને બી મારી કોઈ બી હેલ્પ જોઈતી હોય ગમે ત્યારે મારો કોન્ટેક્ટ નંબર શેર કર્યો છે અને વિનાયકભાઈનો બી હું કોન્ટેક્ટ નંબર તમારો બી આપીશ, જેમને બી વાત કરવી હોય બધી વસ્તુ હું હેલ્પ કરવા રેડી છું. ચેતાતંત્રને લગતા ઘણા બધા રોગો, તારો પણ રોગ છે એ ચેતાતંત્ર સંબંધિત છે, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ છે, તો આવા પેશન્ટને આટલી રિકવરી આવવી અઘરી અથવા તો અસંભવ કહી શકાય છે. તો આવા પેશન્ટ માટે તારો શું મેસેજ છે એ તું સમાજને કહે? એક તો સાહેબ એમાં એવું કહે છે કે પોઝિટિવ રહેવું ખૂબ જ જરૂરી છે, કે એની સાથે અથવા અમે જ્યારે હોસ્પિટલમાં એડમિટ થયા એની પહેલા પણ ડિસ્ચાર્જ થયેલા હતા પેશન્ટ અને એના પછી પણ જ્યારે અમે ફિઝિયોથેરાપી માટે લઈ જતા ત્યારે પણ હતા જ પેશન્ટ. પણ બધામાં એ જ છે કે યંગ એજમાં વધારે થાય છે આ તકલીફ. અને 100% તો ખબર નથી સાહેબ ક્યોરેબલ છે કે નહીં, પણ એની આગળના પેશન્ટમાં હજી પણ એવું કહી શકે કે હાથમાં કે થોડું આ રીતના રહે છે. પણ હાર્દમાં આ કર્યા પછી બહુ જ સારું લાગે છે. જે એને કીધું 60 થી, તમે જે કહો છો 60-70% છે જ સુધારો એ, કે એની પહેલા જે છોકરા હતા એ આઈ થિંક ગાંધીનગરના જ હતા, મને નામ તો નથી યાદ, પણ એ છોકરો ગાંધીનગરનો જ હતો. હજી પણ એના હાથની મુવમેન્ટ જોઈએ તો હાથ આટલા આ રીતે રહે છે એના. પણ જયારે હાર્દમાં એ કોઈ લાગતું જ નથી અપર બોડીમાં કે એને ક્યાંય જ તકલીફ હોય એવું. એમ જે પગમાં બી છે એમાં બી ઘણો રાહત છે. એમ કહેવાય કે જાતે જ પોતાનું ટોટલી કામ જાતે કરે છે. પોતાની પાસે રોયલ એન્ફિલ્ડ છે, જે બુલેટ છે એ પણ ચલાવે છે. હવે ખૂબ જ સારું છે સાહેબ, કાર પણ હવે ડ્રાઈવ કરવા માંડ્યો છે, ઘણું સારું છે. થેન્ક્સ ટુ યુ એન્ડ વિનાયકભાઈ, અમને ઘણી રાહત મળી છે સાહેબ આમાં. મને એ જણાવતા આનંદ થાય છે કે મારો દીકરો ડોક્ટર વિનાયક પંડ્યા એ પણ વર્ષોથી સ્ટુડન્ટ લાઈફથી પંચકર્મ કરતો આવ્યો છે અને પંચકર્મની ક્વોલિટી મારા કરતાં પણ સારી એ કરી શકે છે. આ એક એને હું દીકરા તરીકે રિવોર્ડ નથી કરતો, પણ મેં જે અનુભવ્યું છે, કારણ કે 40 વર્ષનો અનુભવ પંચકર્મમાં થયો ત્યારે એને એક્ઝિક્યુશન કરવું, એને દર્દી ઉપર એને એપ્લાય કરવું એ બહુ પાયાની બાબત છે. અને એ વિનાયકભાઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરે છે. અને સૌથી જવાબ પાસું જેમ હાર્દભાઈએ કહ્યું એમ કે વિનાયકભાઈનો હ્યુમન ટચ હોય છે, એ દર્દીને પોતાનું સમજીને હંમેશા સારવાર કરે છે. મેલ પેશન્ટ હોય તો ભાઈ સમજીને ટ્રીટમેન્ટ કરે, ફિમેલ પેશન્ટ હોય તો બહેન સમજીને ટ્રીટમેન્ટ, પરિવારજન તરીકે એમણે ટ્રીટમેન્ટ કરી છે. ને આ ક્રેડિટ મારા કરતાં પણ વધારે વિનાયકભાઈને છે કે એમણે આને પ્રોપરલી એક્ઝિક્યુટ કરે. પહેલા હું ચાલવામાં મારે સ્પ્લિંગની જરૂર પડતી, જે અત્યારે મને નથી પડી રહી, તમે જોઈ શકો છો. અને એની સાથે બી અત્યારે હું ચાલવામાં બી બેલેન્સ છે, પહેલાં નહોતું રહેતું, મારે અત્યારે હું ઊભો રહી શકું છું આ બેલેન્સની અંદર. પહેલાં હું નીચે એકલો આ રીતના બેસીને ઊભો બી નહોતો થઈ શકું વીકનેસના લીધે, એ બી બહુ ઘણું સરસ વસ્તુ છે.
પછી મારે જે એક્ઝોસ્કેલેટનના આ રીતના મારે શેપ હતો એ સીધો બી થઈ ગયો છે ડ્યુ ટુ વેટ લોસ, અને એના સાથે કે વિનાયકભીનું જે એક્ઝિક્યુશન છે અને જે એમણે એમનું નોલેજ યુઝ કરીને જે બી બધું કર્યું છે દેટ ઇઝ વેરી ગુડ, અને એમના જ લીધે હું કહી શકું કે આટલો સારું મને 70% સુધીનું મને રાહત થઈ છે અત્યારે. વાહ,